આજે દેશ એક એવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે જેના તરફ ધ્યાન દોરવામાં આવ્યું દેશમાંથી જેહાદી તત્વો નફરત અને આતંકનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે ક્યારેક સર તનસે જુડા કિંગ સક્રિય છે તો ક્યારેક લવ જેહાદ કે અન્ય જેહાદ દ્વારા હિન્દુ સમાજને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે હિન્દુ સંગઠન તેમના કાર્યકરો અને હિન્દુ નેતા પર હુમલા અને હત્યાના અનેક બનાવો સામે આવ્યા છે આગળ તારીખ આઠમી જાન્યુઆરીના રોજ આસામના કરીમગંજ જિલ્લાના વીરપુરામાં સોળ વર્ષના બજરંગ દળના કાર્યકર શંભુ કેરીની એક જેહાદી દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી એકલા છેલ્લા બે વર્ષમાં બજરંગ દળના નવ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે અન્ય બત્રીસ કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે દિલ્હીમાં તાજેતરની ઘટનાએ પણ ચિંતા વ્યક્ત કરી છે જેમાં હત્યારાઓએ નિર્દયતાથી એક હિન્દુની હત્યા કરી હતી અને તેના ટુકડા કર્યા પછી કહ્યું હતું કે નિશાન પણ ઘણા હિન્દુ નેતાઓ હતા આતંક માટે આ હુમલાઓમાં બે નવી રણનીતિઓ સામે આવી રહી છે અમારા માટે સગીરોને આગળ મોકલાવવામાં આવી રહ્યા છે જેઓ બકરાના બલિદાન અને મદરેસાઓના ઉપદેશોને કારણે પહેલેથી જ ક્રૂરતા અને નફરતથી ભરેલા છે ઘણી ઘટનામાં તેણે હત્યા કરનાર બેન્કોને સોપારી પણ આપી છે જે દિલ્હી હત્યાકાંડ પરથી સ્પષ્ટ થાય છે તો કેન્દ્ર સરકારને વિનંતી કરાઈ હતી કે તેઓ મોલવીઓ અને નેતાઓને નિયંત્રિત કરવા માટે કડક કાયદો બનાવે કે જેઓ ખોટા પીડિત કાર્ડ આપીને મુસ્લિમ સમાજમાં નફરત પેદા કરી રહ્યા છે અને અવરોધ ઉભો કરી રહ્યા છે તો આ હુમલામાં સંડોવાયેલ સગીર સાથે વયના લોકો જેવો વ્યવહાર થવો જોઈએ જેથી સગીરોને આપવામાં આવતી સુરક્ષા આઘાતકી હુમલાખોરો અને હત્યારાઓને ન આપી શકાય નફરતનું વાતાવરણ ઉભું કરવામાં મદરેસાઓનો મોટો ફાળો છે તેમના પર નિયંત્રણની અસરકારક વ્યવસ્થા બનાવી જોઈએ તે સમયની વાત છે આ થકી આ કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ વર્તમાન સતર્ક અને સક્ષમ કેન્દ્ર સરકાર હિંસા અને નફરતના આ વાતાવરણમાંથી હિન્દુ સમાજને ચોક્કસપણે મુક્ત કરશે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું